तोरी तारी मने माया लागी रे। सो नमस्कार मित्रों, भाव क्रिएशन एडिटिंग चैनल ने तमारू स्वागत छे। तो तमे जे आगर टीमली नु अलग ज इफेक्ट वाळू तमे जे स्टेटस जोई ए प्रकार नु स्टेटस आज आपणे एडिटिंग करवानुं शीखाड़वाना छे। अने एडिटिंग आपणे अलाइट मोशन एपमां करवाना छे। तो अलाइट मोशन एप तमे डाउनलोड ना करी होय तमने टेलिग्राम ग्रुपमां मळी जशे। तो त्यां ऊपर पिन करेलुं छे, तो त्यांथी तमे आसानीथी एने डाउनलोड करी शको छो। अने चेनल पर नवा होय तो चेनलने सब्सक्राइब करी देजो, वीडियोने एक लाइक करी देजो, अने आपणुं स्टेटस तमने केवुं लाग्युं ए तमे कमेंटमां जणावजो। तो चलो आपणे आगळ वीडियो चालु करीए। तो मित्रों, वीडियो चालू करता पहले आप जो एडिटिंग मटेरियल डिस्क्रिप्शन में लिंक आपे छे, तमे फूल प्रोजेक्ट पीएनजी और फोटो ने आपणे जो लिंक आपे छे एमांथी आपणे डाउनलोड केवी रीते करूँ ए बताई दीए। तो पहला तमे जो लिंक छे एना उपर तमे क्लिक करशो ने तो तमारे कंईक आ प्रकारे जोवा मळी जशे। आ तमने देखाय छे ने ए रीतना तमारे पेज जे छे ए तमारा आजना लोडिंग थशे। तमे उपर क्लिक करशो तो तमने कंईक आ प्रकारे जोवा मळी जशे। अने आ रीतना तमारे जोवा मळी जाय एटले तमारे आगळ लखाईने आवी जशे एडिटिंग स्टॉक, एम तमने आगळ लखाईने आवी जशे। तो पहला तमारे जे आ चौकड़ी निशान है तेरे क्लिक कर देना है, एट अपने नीचे जो बॉक्स तो यहाँ हटाई देना है एडनू। और पीछे तमारा जो वीडियो हे ना वीडियो तमने आगे थंबनेल जो मिली जैसे पोस्टर, तमे जे वीडियो पर क्लिक कर छो ए वीडियो तमने आगे पोस्टर जो मिली जैसे। तो आ रीतना तमारे आ जाए एटले कोईपण वीडियो अपना कोईपण वीडियो जे डाउनलोड करवा हो तो आगे एनु पोस्टर बताई देते। आ रीतना नीचे जत रहें तमारे रीतना पेज ने नीचे जत रहा है। तमे पीएनजी डाउनलोड करता है तो आगे पीएनजी लखाई आशे। अने बीजू कहीं तमे फूल प्रोजेक्ट हे तमारा आगे फूल प्रोजेक्ट आशे, बीटमार्क हे तमारा आगे बीटमार्क आशे, अने फोटो हे तमारा आगे फोटो आशे। तो हूँ पीएनजी डाउनलोड करूँ छूँ तो पीएनजी पर क्लिक कर दूसूँ। अने पछी कंईक आ प्रकार आवी जाय एटले तमारे अहींथी चौकड़ी पर क्लिक कर देवानुं छे। तमारे कोईपण एड आवे तो चौकड़ी पर क्लिक कर देवानुं छे। अने फरीथी तमारे जे पेज छे ए फरीथी लोडिंग लेशे अने फरीथी तमारे नीचेनी तरफ जतुं रहेवानुं छे आ रीते। અને આ રીતના તમે નીચે જશો તો તમારે આ રીતના ફરીથી તમારે આને ખોટા ઉપર ક્લિક કરી દેવાનું છે અને આ રીતના તમારે આ રીતના તમારે અહીં આગળ આવી જવાનું છે। તમને આગળ સેકન્ડ પડતા જોવા મળી જશે તો 5 સેકન્ડ તમે વેટ કરી લેવાનું છે અને 5 સેકન્ડ વેટ થઈ જાય એટલે તમારે ફરીથી અહીં આગળ પીએનજી લખાઈને આવી જશે કે તમારે બીજું કોઈ હશે તો એ તમારે આગળ લખાઈને આવી જશે। પછી તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે ક્લિક કરશો એટલે આપણે જે તમારા ક્રોમ બ્રાઉઝરમાં એને ખોલી લેવાનું છે। તમારે એમાં ખોલી લોશે ડાયરેક્ટલી ખુલી જશે અને તમે ખોલશો તો કંઈક આ પ્રકારે તમારે ઇન્ટરફેસ જોવા મળી જશે આ રીતના। અને તમારે જે પીએનજી હશે એ પીએનજી અહીં આગળ બતાવી દેશે, કાં તો તમારો ફોટો હશે તો ફોટો અહીં આગળ બતાવી દેશે, બીટમાર્ક હશે તો તમારે અહીં આગળ એના કોડ બતાવી દેશે। તો તમારે આ રીતના આવી જાય એટલે તમારે આપણે પીએનજી ડાઉનલોડ કરીએ છીએ તો તમારે આના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે ડાયરેક્ટલી ડાઉનલોડ થઈ જશે। કંઈક આ પ્રકારે તમારે એના ઉપર ક્લિક કરવાનું છે, ફરીથી મારા ક્રોમ ઉપર કરી દેવાનું છે અને પછી અહીંથી ડાયરેક્ટલી આપણે જે પીએનજી છે એ ડાઉનલોડ થઈ જશે આ રીતના। તો તમારે આ રીતના ગેલેરીમાં સેવ થઈ જશે। તો પહેલાં તો આપણે જે અલર્ટ મોશન એપ છે એને તમારે ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો તો તમારે કંઈક આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળી જશે આ રીતના અને પછી તમારે અહીંથી પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને 2 XML તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક। તો તમને આજે એમ આગળ મેં શીખવાડ્યું ડાઉનલોડ કરતા એ રીતના તમારે લિંક ઉપર ક્લિક કરીને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને ડાઉનલોડ કર્યા બાદ તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને ઇમ્પોર્ટ કર્યા બાદ તમારે જે આ બંને XML છે એમાં તમારે આમાં તમને એક જે ફોટો ઇફેક્ટવાળી છે એમાં મેં તમને ફૂલ પ્રોજેક્ટ આપી દીધો છે જે ઇફેક્ટવાળું છે અને જે બીટમાર્કવાળું છે એમાં મેં ડાયરેક્ટલી સોંગ અને બીટ આપી દીધા છે કારણ કે તમારે કોઈ બીજો અલગ ઇફેક્ટ લગાવવો હોય તો તમે લગાવી શકો। તો પહેલાં તો આપણે જે બીટમાર્ક છે એને તમારે ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ તમારે કંઈક આ પ્રકારે ખુલીને આવી જશે અને આ રીતના તમારે ખુલીને આવી જાય એટલે તમારે જે સોંગ છે એને વગાડી જોવાનું છે, અહીંથી તમારે પ્લે કરી જોવાનું છે। જો સોંગ વાગતું હોય તો તમારે એને રવા દેવાનું છે અને સોંગ ના વાગતું હોય તો તમારે એને સોંગ ઉપર આ સોંગ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, ડિલીટ ઉપર સાઈડમાં ક્લિક કરવાનું છે તો આપણે જે સોંગ છે એ ડિલીટ થઈ જશે અને પછી તમારે અહીંથી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરવા સોરી ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે અને વ્યૂ ઓલ ઉપર ક્લિક કરી અને તમારેથી સોંગ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા જે ફોનના સોંગ હશે એ બધા તમારા આગળ આવી જશે। પછી તમારે હમણાં તમે મારી લિંકથી ડાઉનલોડ કરી હશે ને તો તમારે એ સોંગ બધાથી છેલ્લે હશે તો તમારે અહીંથી છેલ્લા જતું રહેવાનું છે, તૈયાર એમ તમારે ડાઉનલોડ કરેલું સોંગ હશે તો કંઈક આ પ્રકારે તમને એ દેખાઈ જશે આ નામ હશે તો તમારે એના ઉપર એ પ્લસનું આઇકન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે એટલે કંઈક આ પ્રકારે આપણે જે સોંગ છે એ આવી જશે અને આપણે જે બીટ છે એ પણ એમને એમ આવી જશે અને જે સોંગ છે એ પણ આપણે વાગતું નહોતું તો એ રીતના તમારે સોંગ પણ વાગતું થઈ જશે। તો આટલું થઈ ગયા બાદ આપણે હવે આમાં એક ફોટો એડ કરી લેવાનો છે, એ ફોટો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું, મેં તમને જેમ આગળ ડાઉનલોડ કરતા શીખવાડ્યું એ રીતના તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને ડાઉનલોડ કર્યા બાદ તમારેથી પ્લસ ઉપર ચીડિયા ઉપર ક્લિક કરી કંઈક આ પ્રકારે તમને ફોટો મળી જશે તો તમારે ફોટો લઈ લેવાનો છે અને ફોટો લીધા બાદ તમારો ફોટો કંઈક આ પ્રકારે જોવા મળી જશે અને આ રીતના તમે ફોટો જોવા મળી જાય એટલે તમારેથી ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે। પછી તમારેથી છેલ્લા જતું રહેવાનું છે અને છેલ્લા જઈને આપણે જે ફોટો છે એ ફોટો ઉપર ક્લિક કરવાનું છે, પછી તમારા આ ઓપ્શન તમને નીચે જોવા મળી જશે તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આપણે જે ફોટો છે એ છેલ્લા સુધી કંઈક આ પ્રકારે ખેંચાઈને આવી જશે અને પછી તમારેથી ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે તો કંઈક આ પ્રકારે આપણો ફોટો સેટ થઈ જશે।
તો આટલું થઈ ગયા બાદ આપણે હવે આમાં ફોટોમાં ઝૂમ ઇફેક્ટ લગાવવાનું છે. તમે પ્રિવ્યુમાં જોઈ જ હશે કે આપણે ઝૂમ ઇફેક્ટ કેવી રીતના લાગે છે. જેમ જેમ આપણે જે ફોટો આગળ બીટ વાગે એમ આપણો ફોટો ઝૂમ ઇન ઝૂમ આઉટ થાય છે. તો એ રીતના ઇફેક્ટ કરવા માટે આપણે અહીંથી આગળ જવાનું છે, એટલે કે બેક જતું રહેવાનું છે. અને પછી આપણે ફૂલ પ્રોજેક્ટવાળું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે આ રીતને. અને પછી તમને એ કંઈક આ પ્રકારે જોવા મળી જશે કલર ઇફેક્ટવાળું. તો પહેલાં તો તમારે આને કોપી કરવાનું નથી, તમારે અહીંથી પહેલાં છેલ્લે જતું રહેવાનું છે. અને છેલ્લા મેં તમને એક ફોટો આપી દીધો છે, કંઈક આ પ્રકારે તમને એ ફોટો જોવા મળી જશે. તમારા અંદર કદાચ ફોટો ના દેખાતો હોય તો આ જે 24 અને 10 સેકન્ડ ઉપર જે લેયર છે એ લેયર ઉપર તમારે ખાલી ક્લિક કરવાનું રહેશે. તો તમારે એ લેયર છે એ લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારેથી ત્રણ ડોટ ઉપર ક્લિક કરીને તમારે કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. અને પછી તમારેથી ખાલી જગ્યામાં ક્લિક કરીને તમારે આના ઉપર ક્લિક કરવાનું છે ફરીથી લેયર ઉપર. અને અહીંથી તમારે આને ડિલીટ કરી દેવાનું છે આ રીતના. એટલે ડિલીટ કરશો એટલે આપણે જે સોંગની જે બીટ છે એ રીતના આપણે જે ઇફેક્ટ છે એ સેટ થઈ જશે. અને પછી તમારેથી બેક જતું રહેવાનું છે. પછી તમારે જે એડિટિંગ કરતા હોય એમાં આવી જવાનું છે. અને પછી આપણે ફોટો ઉપર ક્લિક કરવાનું છે. અને પછી અહીંથી ઇફેક્ટ ઉપર ક્લિક કરી ત્રણ ડોટ ઉપર ક્લિક કરીને આગળ તમારે એને પેસ્ટ કરી દેવાનું છે. એટલે આપણે જે ઝૂમ ઇફેક્ટ છે તમે જોઈ શકો છો, હું તમને બતાવું કંઈક આ પ્રકારે બેઝ વાઇઝ ઝૂમ ઇફેક્ટ આવી જશે. તો આ રીતના તમારે એને સેટ કરી લેવાનું છે. આ રીતના સેટ થઈ ગયા આપણે હવે આના ઉપર કલર ઇફેક્ટ નાખવાનું છે. તો પહેલાં તમારે અહીંથી બેક જવાનું છે અને આપણે કલર ઇફેક્ટવાળામાં આવી જવાનું છે ફરીથી. આ રીતના આપણે જે XML હતી એમાં આવી જવાનું છે. અને પછી તમારે અહીંથી ડુપ્લિકેટવાળો ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંથી તમારે સી ઓલ લેયર ઉપર ક્લિક કરવાનું છે. ફરીથી તમારે ડુપ્લિકેટવાળા ઉપર ક્લિક કરી અહીંથી તમારે કોપી 31 લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે. અને પછી તમારે અહીંથી ખોટા નિશાન ઉપર ક્લિક કરીને અહીંથી બેક જતું રહેવાનું છે. અને પછી આપણે જે એડિટિંગ કરતા હોય એમાં આપણે આવી જવાનું છે આ રીતના. અને પછી આપણે જે તમને આગળ પહેલી જ બીટ દેખાતી હશે તમે આ રીતના આવી જાઓ ને, એટલે તમારે અહીંથી જે એરો છે એરો ઉપર ક્લિક કરવાનું છે. તમે 6 સેકન્ડ ઉપર આવી જશો, મિની 6 સેકન્ડ ઉપર તમે જોઈ શકો છો આગળ. તો તમારે ત્યાં પહેલી જ લેયર ઉપર આવી જવાનું છે, પહેલી જ બીટ ઉપર. અને પછી તમારે અહીંથી ડુપ્લિકેટવાળા ઓપ્શન ઉપર ફરીથી ક્લિક કરવાનું છે. અને અહીંથી તમારે પેસ્ટ 31 લેયર ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે. એટલે આપણે જે કલર ઇફેક્ટ છે એ બેઝ વાઇઝ આવી જશે, તમે જોઈ શકો છો આ રીતના. અને તમારે કોઈ પણ વધારે એ કરવાનું રહેશે નહીં, તમારે ખુદથી પેસ્ટ કરવાનું રહેશે નહીં. આપણે જેમ જેમ સોંગ વાગે છે એ રીતના મેં ડાયરેક્ટલી તમે સેટ કરીને આપી દીધું છે. તો તમારે ખાલી એને પેસ્ટ કરવાનું રહેશે. તો કંઈક આ પ્રકારે આપણું જે સ્ટેટસ છે એ રેડી થઈ જશે ઇફેક્ટમાં. તો હવે આપણે આમાં એક બોર્ડર લગાવવાની છે. તો બોર્ડર લેવા માટે આપણે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરીને આપણે બોર્ડર ઉપર ક્લિક કરી દેવાનું છે. આ બોર્ડર આપણે ઘણા બધા આગળ વિડીયોમાં આપી દીધી છે. તો તમારે લગાવ્યું હોય તો તમારે ટેલિગ્રામમાં મળી જશે આ બોર્ડર. હું તમને ડાયરેક્ટલી આપતો નથી કારણ કે ઘણા બધા વિડીયોમાં આપી જાય તો કદાચ તમારા પાસે હશે. તો પહેલાં તો તમારે અહીંથી બોર્ડર અને શેડો ઉપર ક્લિક કરવાનું છે બોર્ડર લીધા બાદ. અને તમારે અહીંથી ત્રીજા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, નીચે દેખાય છે એના ઉપર. પછી તમારે આને ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ તમારે આને થોડું ઘણું વધારે લેવાનું છે, તમારે જેટલું રાખવું એટલું. તો હું 70 કરી લઉં છું. તમારે કંઈક આ પ્રકારે કરી લેવાનું છે. આ રીતના થઈ ગયા બાદ તમારે અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે આ રીતના. અને પછી તમારે અહીંથી છેલ્લા જતું રહેવાનું છે. પછી તમારે બોર્ડર દેખાતી હશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરીને બોર્ડરને તમારે છેલ્લા સુધી ખેંચી લેવાનું છે. તો કંઈક આ પ્રકારે આપણે જે બોર્ડર છે એ લાગી જશે અને આપણું જે સ્ટેટસ છે એ પણ રેડી થઈ જશે. તો પછી આપણે આને એક્સપોર્ટ કરવા માટે સાઈડમાં બટન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંથી તમારે વિડીયો ઉપર ક્લિક કરવાનું છે. તમારા ફોનની રિઝોલ્યુશન જે આવતી હોય તમારે સિલેક્ટ કરી અને એને તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે. તો વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આવા નવા એક નવા વિડીયોમાં મળીએ.